શહેર નજીક આવેલ જીએસએફસી ગેટની સામે ન્યૂ આંબેડકર નગરના રહીશોએ પોતાના હક બાબતે આંદોલન શરૂ કર્યું છે. વડોદરા શહેર નજીક આવેલ ફર્ટિલાઇઝર બ્રિજ પાસે જીએસએફસી કંપનીના ગેટ સામે ન્યૂ આંબેડકર નગર બાજવાના નાગરિકોએ હકની બાબત પર ભૂખ હડતાલ કરી છે. બાજવા ગામમાં ન્યૂ આંબેડકર નગર વસાહતના વસતા ગરીબો, પછાત, નબળા અને દલિત વર્ગના નાગરિકોને કાયદેસરનો હક આપવા તથા કાચા મકાનને પાકા બનાવી આપવામાં અને રોડ બનાવી આપવાનું કહીને બનાવી આપવામાં ન આવતા ત્યાંના રહીશો ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા હતા, જેમાં નરેન્દ્ર રાવતે ત્યાં આવીને સાથ સહકાર આપ્યો હતો. જીએસએફસી દ્વારા વિસ્થાપિત કરવામાં આવ્યા હતા તે સમય દરમિયાન વચનો આપવામાં આવ્યા હતા કે તમામ બાબતની સુવિધા આપવામાં આવશે, તો અત્યાર સુધી કોઈપણ સુવિધા ન મળતા 3 દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ન્યૂ આંબેડકરના રહેવાસીઓને દત્તક લીધા પછી એમને જે જમીન ફાળવી આપવામાં આવી પરંતુ એમને માલિકીના હક્કો આપ્યા નથી કે એમને સનદ કરવામાં નથી આવી. છેલ્લા 27 વર્ષથી આ તમામ નાગરિકો કોઈપણ પ્રકારની સુવિધા વગર જીવી રહ્યા છે. તેમની હાલત ખૂબ દયનીય છે. વારંવાર કલેક્ટર અને જીએસએફસીના સત્તાવાળાઓ સાથે રજૂઆત કર્યા છતાં પણ આ લોકોને કોઈપણ પ્રકારનો ન્યાય મળ્યો નથી. 27 વર્ષથી એમની સુવિધાઓ અને એમના જીવનથી કંટાળીને છેવટે એમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે એ છેલ્લા 3 દિવસથી જીએસએફસીના ગેટ પાસે ઉપવાસ આંદોલન સાથે બેઠા છે. અમે સત્તાવાળાને રજૂઆત કરી છે કે કોઈપણ ભોગે આ આંદોલનમાં અમને ન્યાયની માગણી કરી રહ્યા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.